Alan. જય સચિદાનંદ સર્વમાત્માને આખા દિવસના પુરુષાર્થમાં આપણે એમના પાંચ ઇન્દ્રિયોના વિષયો અને એનાથી સંલગ્ન જોડાયેલા કર્મફળ સ્વરૂપી ભોગવટા જે નો કર્મમાં જાય છે. નો કર્મ એટલે પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતા કર્મ કરીને કીધું છે, કે આપણે સ્પર્શ જોયું, ટેસ્ટ જોયું, હમણાં આપણે ગંધ, દુર્ગંધ, સુગંધ એના પર લીધું છે. તો આ વસ્તુ કેવી છે? અવસ્થા તો બન્યા જ કરે છે, કારણ કે એ આપણા હાથમાં નથી. પર છે, પરાધીનતા છે, પરાધીન છે, અને પરાધીનતા એટલે લાચાર કરાવનારી છે. ના પસંદ હોય તો એમાંથી પસાર થવું પડે, એટલે કે ના ગમતું હોય તો કે ગમતું હોય એ ભોગવટામાંથી પસાર થવું પડે છે. એટલે એ ભોગવટો આવે, પણ એ ભોગવટો આવે ત્યારે આપણી વાણી નીકળે, ગમ્યું ના ગમ્યું, ફાવ્યું ના ફાવ્યું, ચાલશે નહીં ચાલશે, એવું બધું. પણ તે વખતે આપણે એને સારી રીતે જોઈશું, તો ભોગવટો એકદમ નહીં દેખાય, પણ ભોગવટો વાણી દ્વારા સંભળાશે. વાણી દ્વારા સંભળાશે એટલે આપણી બોલાય જાય, કેટલી ગંધ આવે છે, આ શું છે એમ કરીને કહીએ ને આપણે, એવી રીતે. ત્યારે આપણે એટલે આપણે આપણી વાણી પર જાગ્રત રહીશું, કે આ ભોગવટા જે વાણી દ્વારા વ્યક્ત થાય છે, કારણ કે ડિસ્ચાર્જ અહંકાર એ ભોગવટાનો અહંકાર છે. અને ડિસ્ચાર્જ અહંકાર સીધો પકડાયો નથી, એ ડિસ્ચાર્જ અહંકાર આવી રીતે વાણી દ્વારા આપણને સરસ રીતે પકડાતો જાય, અને આપણે એને સારી રીતે સાંભળી લેવું. એટલે આપણે નક્કી જ રાખીએ સવારના આખા દિવસ દરમિયાન જે જે બધી વાણી બોલાય એને મારે સારી રીતે સાંભળવી છે. દાદા મને શક્તિ આપજો, સાથે સાથે આ બધા ભૂકોટાને જોવું છે. એટલે આપણે બહુ સરસ દેખાશે, અને એ બધી અસરોમાંથી નીકળ્યા વગર, એટલે અસર મુક્ત રહીને, એ બહુ સરસ વાત. એ આવી બ્રહ્મ મુહૂર્ત કીધું ને, એ બ્રહ્મ મુહૂર્તની વ્યાખ્યા એમ કીધી, આપણે 4 થી 6 કહીએ છીએ, બધા આમ 12 કહેવામાં આવે છે, પણ બ્રહ્મ મુહૂર્તનો મતલબ બે ઘડી, એટલે એક ઘડી એટલે 24 મિનિટ, 48 મિનિટ પૂર્વેનો સમય, સૂર્યોદય પહેલાનો, સનરાઈઝ પહેલાનો 48 મિનિટ, એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે વ્યાખ્યા પ્રમાણે. એટલે કેટલા કે કેવું, હું બ્રહ્મ મુહૂર્તમાં 3 વાગે ઉઠ્યો. બ્રહ્મ મુહૂર્તથી 48 મિનિટ પહેલા જે શું કહીએ, સૂર્યોદય પહેલા જે હોય છે, એવું એવું વ્યાખ્યા છે. હવે એ સમય, બ્રહ્મ મુહૂર્તનો સમય, હવે જ્ઞાન મળ્યું ને એટલે આપણે શું કહેવાય, સમય સાર મળ્યો છે. હવે સમય સાર મળ્યો એટલે સમય હાથમાં આવી ગયો, સમયથી પર થયા. કયા સમયથી પર થયા? તો કે શરીર એ સમય છે ખરેખર, જેનાથી પર થયા. હવે જે આંબી લેવાનું છે, ઓળંગી જવાનું છે, તે આ શરીર એટલે આ પર સમય જે આપણને પજવે છે ભોગવટા સ્વરૂપે, તેમાં આ ઇન્દ્રિયના ભોગવટા બહુ સૂક્ષ્મ હોવાના કારણે એકદમ પકડાતા નથી ને મૂંઝવ્યા કરે. એટલે આપણું લક્ષ પૂતગલને ઓળંગવાનું, એટલે પૂતગલ સાર પ્રાપ્ત કરવાનો, અને એ પૂતગલ સારનું છેલ્લું પરિણામ શીલ છે, કે શીલવાન થાવ. અને શીલવાન થયા તો એ દાદા ભગવાન આપણી અંદર આપણે બોલ્યા વગર બોલશે, અને જબરજસ્ત આપણું તો પહેલું કામ થશે, પણ લોકોનું જબરજસ્ત કામ થશે. એ પ્રાર્થના સાથે આપણા પુરુષાર્થમાં રહીશું. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામ